जो नेक्स्ट चैप्टर दैट चैप्टर नंबर 15 आवर एनवायरनमेंट मेन पे टॉपिक से दैट फूड चेन फूड वेब आल्सो अना सिवाय पण एक मेन टर्म छे कि जे अत्यारना एनवायरनमेंट एनवायरनमेंट छे ना माटे इम्पोर्टेंट छे अने ए छे ओजोन लेयर तो आज अपने इधर ना मेन मोस्ट टाइम की जो क्वेश्चंस के हैं ये मोस्ट में मोस्ट टाइम की जो क्वेश्चंस हैं ये त्राण अच्छे तो फूड चेन है फूड वेब है अने ओजोन लेयर है हाँ आज अपने मत ही शॉर्ट क्वेश्चंस वगैरह पूछा ही है इसलिए इंट्रोडक्शन पच्ची तुम्हारी बुक में पेज नंबर 256 ऊपर है इंट्रोडक्शन पच्ची की जो थियरी है इकोसिस्टम एना कम्पोनट्स इकोसिस्टम ने डिफाइन आ बदी वस्तुओं सौथी वधारे पूछाय छे बराबर હવે ડિટેલ માં આપણે એને લાઈન ટુ લાઈન ચેક કરીશું કારણ કે આ ચેપ્ટર ની અંદર થી શોર્ટ ક્વેશ્ચન્સ જ છે અને MCQ જોઈએ તો એ શોર્ટ ક્વેશ્ચન MCQ છે એટલા માટે લાઈન ટુ લાઈન ચેક કરીશું પછી આપણે ઓરલી જે એની કે એક્સ્ટ્રા ડિટેલ હશે ને ચેક કરીશું હવે જો ચેપ્ટર નંબર 15 અવર એન્વાયરમેન્ટ એનું ઇન્ટ્રોડક્શન છે એને ચેક કરો ધેટ વી હેવ હર્ડ ધેટ ધ એન્વાયરમેન્ટ ઓફન બીંગ યુઝ્ડ ઓન ધ ટેલિવિઝન ઇન ન્યૂઝપેપર and by the people around us as a normally our word se aapne paas hai word environment to aa word apne normally kya joye chhe to newspaper ni andar hoy chhe sauthi vadhare also weather forecast ho eni andar news channels ho eni andar pan bahu vaj joye chhe tv and apni aaju baju ma jetla persons chhe eni paase pan apne bahu vaj sambhaliye chhe ek thodo ke example lai leya ke trane ni andar kai reet na hoy chhe ન્યૂઝપેપર હોય ને તેની અંદર મેઇનલી જ્યારે ચોમાસાની સીઝન હશે તો એ મોનસૂનમાં સૌથી વધારે આપણને કે કરે કે અત્યારે વેધર આવું રહેશે અત્યારે વેધરમાં આ થશે અત્યારે ફોગી એટમોસ્ફિયર થશે અત્યારે સ્મોક વધારે જોવા મળશે આ બધી જ વસ્તુઓ જે આપણને કે છે આ એટમોસ્ફિયર આવું થવાનું છે કે આવું થશે ઇન ફ્યુચર આટલા દિવસમાં રેઇન થશે તો આ બધી જ વસ્તુઓ બાય ધ એન્વાયરમેન્ટ આપણે શું કરીએ છીએ શો કરીએ છીએ સેકન્ડ ઇન ડેવી તેન ટીવી રેગ્યુલરલી જે મેઈન મેઈન મેગા સિટીઝ છે બધાની અંદર તમને વેધર ફોરકાસ્ટ કરીને દેખાડશે કે ડે ટાઈમમાં કેટલું ટેમ્પરેચર હોય છે મેક્સિમમ કેટલું ટેમ્પરેચર જશે એન્ડ એટ નાઈટ કેટલું મિનિમમ ટેમ્પરેચર હશે તો આ બધી જ ટર્મ એ પણ આપણને શીખવાડે છે ઓલસો આપણી આજુબાજુમાં જેટલા પર્સન હોય ને એમ જ કે બહુ એન્વાયરમેન્ટને પોલ્યુટ કર્યું બહુ ધુમાડો કરે છે એનાથી એન્વાયરમેન્ટ બહુ જ પોલ્યુટ થશે તો આવા વર્ડિંગ આપણે નોર્મલી એન્વાયરમેન્ટ રિલેટેડ આ ત્રણ જગ્યાએથી બહુ જ સાંભળેલા છે અવર એલ્ડર ટેલ્સ અસ ધેટ ધ એન્વાયરમેન્ટ ઇઝ નોટ વોટ ઇઝ યુઝ્ડ ટુ બી અર્લિયર એટલે કે આપણા જે મેઇનલી દાદા દાદી ને લોકો એમ ચોખ્ખું કહેતા હશે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે એ લોકો જ્યારે નાના હતા ત્યારે જે વસ્તુ હતી જેવું એન્વાયરમેન્ટ હતું ને એવું એન્વાયરમેન્ટ અત્યારે નથી અત્યારે તો બહુ જ પોલ્યુટેડ એન્વાયરમેન્ટ છે તો પહેલા જેવું અત્યારે નથી એવું આપણે ઘણી વાર સાંભળ્યું હશે અધર સેઝ ધેટ વી શુડ વર્ક ઇન અ હેલ્ધી એન્વાયરમેન્ટ અમુક લોકો એવું કહે છે કે આપણે હેલ્ધી એન્વાયરમેન્ટ હોય એની અંદર વર્ક કરવું જોઈએ એન્ડ ગ્લોબલ સમિટ્સ ઇન્વોલ્વિંગ ધ ડેવલપ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ આર રેગ્યુલરલી હેલ્ડ ટુ ડિસ્કસ એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ નોર્મલી તમને ખબર હશે કે ગ્લોબલ સમિટ્સ બહુ જ થાય છે અત્યારે બીકોઝ ઓફ ધ ગ્લોબલ વોર્મિંગ તો એ ગ્લોબલ વોર્મિંગ સેનાથી થયું છે તો એ હ્યુમન બિંગ્સના વધારે પડતા વ્હીકલ યુઝ થાય છે પોલ્યુશન વધી ગયું છે તો આ બધાના લીધે ગ્લોબલ વોર્મિંગ વધી જાય છે હવે આ બધાના લીધે જ્યારે ગ્લોબલ વોર્મિંગ વધી ગયું તો એના રિલેટેડ કયા કયા એવા ડિસિઝન્સ લઈ શકે કન્ટ્રીઝ કે જેનાથી વધારે પડતું પોલ્યુશન ના થાય અત્યારે ખબર હશે તો ઓઝોન લેયર છે મેઇનલી તો આ પોલ એરિયા જે છે એ પોલ એરિયા માં તે એન્ટાર્કટિકા ઉપર ઓઝોન લેયર ની અંદર બહુ મોટું ડિપ્લેશન છે તે ઓઝોન લેયર ની અંદર એટલું મોટું ડિપ્લેશન ફોર્મ થયું છે કે જેનાથી યુવી રેસ કન્ટિન્યુઅસલી ક્યાં આવી જાય છે અર્થ ઉપર આવી જાય છે જે ઓઝોન લેયર શું કરતો હતો એબ્સોર્બ કરતો હતો એ એબ્સોર્બ કરવાની જગ્યાએ એનું ડિપ્લેશન થઈ ગયું છે બીકોઝ ઓફ ધ પોલ્યુશન અને પોલ્યુશન ના લીધે એ શું થઈ ગયું છે ત્યાં ડિપ્લેશન ફોર્મ થયું અને ત્યાંથી યુવી રેસ શું થઈ જાય છે અર્થ ઉપર એન્ટર થાય છે જેનાથી આપણને બહુ ડેમેજ થઈ શકે સો ઇન ધીસ ચેપ્ટર વી શેલ બી સ્ટડીંગ હાઉ વેરિયસ કમ્પોનન્ટ્સ ઇન ધ એન્વાયરમેન્ટ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર એન્ડ હાઉ આર ધ ઇમ્પેક્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ એટલે કે આપણે એન્વાયરમેન્ટ ની અંદર એકબીજા જોડે કઈ રીતના કનેક્ટેડ છીએ એક કનેક્શન પણ ચેક કરીશું ઇન ફૂડ ચેઇન એન્ડ ફૂડ વેબ ઓલસો
એના જોડે આપણે કઈ રીતના ઇન્ટરેક્ટ કરીએ છીએ એને પોલ્યુટ કરવામાં કે એનો યુઝ કરવામાં, આ વસ્તુ પણ આપણે એક ઓઝોન લેયર છે સ્ટડી કરીશું. તો આ ટોટલી હતું તમારું ઇન્ટ્રોડક્શન. હવે છે જે નેક્સ્ટ ટોપિક છે એ છે ઇકોસિસ્ટમ. હવે જો ઇકોસિસ્ટમ નો જે ટોપિક છે એમાંથી 2 માર્ક ના ક્વેશ્ચન્સ છે એ બહુ જ પૂછાય છે. ઇટ મીન્સ એક્સપ્લેન અબાઉટ ધ ઇકોસિસ્ટમ એન્ડ ઇટ્સ વેરિયસ એક્ઝામ્પલ્સ, ઓલસો ધ કમ્પોનન્ટ્સ ઓફ ધ ઇકોસિસ્ટમ. તો કમ્પોનન્ટ્સ હશે તો ઇકોસિસ્ટમ ના ટોટલી 2 કમ્પોનન્ટ છે. તો આ બંને કમ્પોનન્ટ માં ફર્સ્ટ કમ્પોનન્ટ છે ધેટ બાયોટિક એન્ડ સેકન્ડ વન છે ધેટ એબાયોટિક. તો ઇકોસિસ્ટમ છે તો ઇકોસિસ્ટમ ના બે કમ્પોનન્ટ બાયોટિક કે બાયોટિક એની પણ ડિફાઈન આપી છે આપણને અને એના એક્ઝામ્પલ પણ છે. સો આ બંને પણ શોર્ટ ક્વેશ્ચન માં પૂછાઈ શકે ઓર એલ્સ ઇકોસિસ્ટમ ની ડિફાઈન છે એ પણ શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછાઈ શકે. ઓલસો બહુવાર તો એવા ક્વેશ્ચન્સ હોય છે કે જેમાં ખાલી તમને એક એક્ઝામ્પલ આપી દીધું હોય પછી કીધું હોય કે બાયોટિક કમ્પોનન્ટ છે એબાયોટિક કમ્પોનન્ટ છે. સો આપણે એને ચેક કરવું પડશે. હવે જો ઇકોસિસ્ટમ છે એની અંદર ઓલ ધ ઓર્ગેનિઝમ્સ, ઓર્ગેનિઝમ્સ એટલે લિવિંગ ઓર્ગેનિઝમ પણ આવી ગયા અને નોન લિવિંગ ઓર્ગેનિઝમ પણ આવી ગયા. લિવિંગ ઓર્ગેનિઝમ ની અંદર એનિમલ છે આપણે છીએ, પછી ટ્રીસ છે, પ્લાન્ટ્સ છે, બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે. આફ્ટર ધેટ કોઈ હાઉસ છે, સ્કૂલ છે, સ્કૂલ ની અંદર બેન્ચ, સ્ટેજ, બોર્ડ, આ બધા નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે. તો ઓલ ધ ઓર્ગેનિઝમ્સ સચ એઝ પ્લાન્ટ્સ, એનિમલ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ્સ એન્ડ હ્યુમન બીંગ એઝ વેલ એઝ ધ ફિઝિકલ સરાઉન્ડિંગ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર એન્ડ મેન્ટેન અ બેલેન્સ ઇન નેચર. એટલે કે હ્યુમન બીંગ્સ થી લઈને જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હતા એ બીજા નોન લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય એના ઉપર શું કરે છે, ડિપેન્ડેન્ટ રહે છે અને એમના વચ્ચે ઇન્ટરેક્શન ફોર્મ કરે છે એ બંને જોડે. તો એવું ઇન્ટરેક્શન ફોર્મ થાય છે એને શું કહેવાય છે, ઇકો સિસ્ટમ. એક એક્ઝામ્પલ આપું, હ્યુમન બીંગ છે તો હ્યુમન બીંગ એમના તો ટકી નથી શકવાના, તો એને ફૂડ ગેઇન કરવું પડશે. હવે ફૂડ ગેઇન કરે છે તે ફૂડ ગેઇન શેમાંથી કરશે, તો ફૂડ ને ગેઇન કરવું હોય તો એ કોઈ પણ ફાર્મર હશે કે ફર્ટિલાઇઝેશન ફોર્મ કરશે, તો એમાંથી જે કોઈ વસ્તુ મળશે એને આપણે ખાઈશું એઝ અ ફૂડ. તો આપણે એ ફૂડ ઉપર ડિપેન્ડેન્ટ રહીએ છીએ. તો ફૂડ ઇટ મીન્સ ધેટ કે પ્લાન્ટ, તો હ્યુમન બીંગ્સ હતા એ પ્લાન્ટ્સ ઉપર ડિપેન્ડેન્ટ થયા. સેમ ટુ સેમ કોઈ એનિમલ છે તો એનિમલ ની અંદર એ બહુ બધા આવે છે એમાંય તે મેઇનલી. આપણી પાસે કદાચ શું કહો, તમારી પાસે ડિયર્સ છે તો ડિયર્સ એ બધા કહેવા છે કે કોઈ પ્લાન્ટ્સ હશે એને જ ખાશે. પણ સપોઝ લાયન છે તો એ પ્લાન્ટને નહીં ખાઈએ ડિયર ને ખાશે. તો આ રીતે એકબીજા ઉપર શું કરે છે, ઇન્ટરકનેક્શન ફોર્મ કરે છે. અને એ ઇન્ટરકનેક્શન જે એને ફોર્મ કર્યું છે તે ઇન્ટરકનેક્શન જે છે એ આખી સિસ્ટમ આપણા સરાઉન્ડિંગમાં જે છે એ આખી સિસ્ટમને શું કહેવાય છે, ઇકો સિસ્ટમ. ઓલ ધ ઇન્ટરેક્ટિંગ ઓર્ગેનિઝમ્સ એટલે કે જેટલા પણ ઓર્ગેનિઝમ્સ છે કે જે ઇન્ટરેક્ટિંગ ફોર્મ કરે છે ઇન એન એરિયા ટુગેધર વિથ ધ નોન લિવિંગ કન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ ધ એન્વાયરમેન્ટલ ફોર્મ એન્ડ ઇકોસિસ્ટમ. એટલે કે લિવિંગ વાળા હતા એ લિવિંગ ઉપર પણ ડિપેન્ડેન્ટ રહેશે, ઓલસો નોન લિવિંગ હશે એના ઉપર પણ ડિપેન્ડેન્ટ રહેશે. અને આ બંને ઉપર જ્યારે ડિપેન્ડેન્ટ રહેશે ત્યારે આજુબાજુની જો ટોટલી જે સિસ્ટમ છે ફોર્મ કરે છે એ સિસ્ટમને કઈ કહે છે આપણે, ઇકો સિસ્ટમ. Thus, an ecosystem consisting of biotic component comprising living organisms. So, આપણે બે કમ્પોનન્ટ્સ લીધા હતા ઇકોસિસ્ટમ છે એના બે છે, એક બાયોટિક છે એક એબાયોટિક છે. તો બાયોટિક છે એની અંદર કોણ આવે છે, તો ઓલ ટાઈપ ઓફ ધ લિવિંગ ઓર્ગેનિઝમ. એટલે કે હ્યુમન બીંગ સપોઝ પ્લાન્ટ ઉપર ડિપેન્ડેન્ટ છે તો હ્યુમન બીંગ પ્લાન્ટ ઉપર એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ છે. તો લિવિંગ ઓર્ગેનિઝમ આવ્યો એટલે એ કયો થઈ જશે, બાયોટિક કમ્પોનન્ટ. સપોઝ એ નોન લિવિંગ ઓર્ગેનિઝમ છે તો નોન લિવિંગ હશે તો એ કયો થઈ જશે, એબાયોટિક. તો નોન લિવિંગ છે તો એબાયોટિક કઈ રીતના, તો આપણે નોર્મલી કહીએ તો હું સપોઝ જોબ કરું છું, મારે ટેબલની જરૂર છે તો હું ટેબલનો બહુ વધારે યુઝ કરું છું. ઇટ મીન્સ મારા માટે સરાઉન્ડિંગમાં છે અને ટેબલ નોન લિવિંગ છે, ઇટ મીન્સ કે કયો કમ્પોનન્ટ છે, તો એબાયોટિક કમ્પોનન્ટ ફોર્મ થાય છે. સો ધસ એન ઇકોસિસ્ટમ કન્સિસ્ટ ઓફ ધ બાયોટિક કમ્પોનન્ટ કમ્પ્રેસિંગ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. બાયોટિક ની અંદર લિવિંગ ઓર્ગેનિઝમ્સ હશે.
एंड एबायोटिक कंपोनेंट्स कंप्लीसिंग फिजिकल फैक्टर्स जो फिजिकल फैक्टर्स क्या क्या है लाइक टेम्परेचर टेम्परेचर लिविंग ना कहवाय ए नॉन लिविंग ऑल्सो रेनफॉल रेनफॉल पण केव कहवाय नॉन लिविंग विंड सॉइल एंड मिनरल्स आ बधीज वस्तु के छे नॉन लिविंग ऑर्गेनिजम्स तो नॉन लिविंग वाला जितला पण आवा देखाशे जे फिजिकल छे तो ए बधा क्या आवशे तो एबायोटिक कंपोनेंट्स छे ने फॉर्म करे छे नाउ फॉर एग्जांपल If you visit a garden, you will find the different plants such as grasses, trees, flowers bearing, plants like rose, jasmine, sunflower and animals like frog, insects and birds. આ બધી વસ્તુઓ આપણે જો કોઈ ગાર્ડનમાં જાવ પણ એ ગાર્ડન્સ ક્યાં હોવો જોઈએ કે જે જગ્યાએ કોઈ નેચરલ પ્લેસ હોય ત્યાં જાવ તો તમારા સિટીની અંદર કોઈ ગાર્ડન હોય ત્યાં જશો તો આ બધી વસ્તુઓ જોવાની મળે હા ગ્રાસ છે પ્લાન્ટ્સ છે ફ્લાવર્સ છે જોવા મળશે પણ ઇન્સેક્ટ્સ ફ્રોગ્સ એવું બધું તમને ત્યાં જોવા નહીં મળે તો તમે કોઈ ગાર્ડનમાં ક્યાં છો કે જે એકદમ નેચરલ પોઈન્ટ ઉપર છે તો આ બધી જ વસ્તુઓ તમને જોવા મળશે ઓલ ધીસ લિવિંગ ઓર્ગેનિઝમ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર એન્ડ ધેર ગ્રોથ રિપ્રોડક્શન એન્ડ અધર એક્ટિવિટીઝ આર અફેક્ટેડ બાય ધ એબાયોટિક કમ્પોનન્ટ્સ ઓફ ધ ઇકોસિસ્ટમ હવે આ કઈ રીતે નોર્મલી હું કહું કે તમે કોઈ પ્લાન્ટ છે એને ગ્રો કર્યો તે પ્લાન્ટ ઉપર સપોઝ જાસ્મીન નો પ્લાન્ટ છે તે જાસ્મીન ના પ્લાન્ટ ને તમે ગ્રો કર્યો તેના ઉપર કોઈ હની બી હશે એ આવશે એની અંદર થી જે ફ્લાવર છે એમાંથી જેટલું પણ જે લિક્વિડ હોય છે એને હની બી ગેટિંગ કરે છે ગેઇન કરીને પછી જતી રહેશે પછી એના કોઈ એક આખું મધપુડા જેવું છે ત્યાં જઈને સ્ટોર કરે છે આપણે એને કહે છે કે નોર્મલી એને આખું હની છે એને ફોર્મ કરી દીધું હવે આ જ વસ્તુ વિચારો કે એવું જે હની બી હતી એ ફ્લાવર ઉપર આવી પછી એને એ ફ્લાવર ઉપર ડિપેન્ડેન્ટ રહીને ગઈ તો ફ્લાવર જે હતો એ ક્યાં તો ગાર્ડનમાં હતો તે ફ્લાવર ગાર્ડનમાં છે ગાર્ડનમાં એને ગ્રો કર્યો તે મીન્સ કે જે સોઇલ હતી એ સોઇલની અંદર તમે કોઈ સીડ્સ નાખ્યા પછી એ ફ્લાવરનો ગ્રો થયો તો એ ફ્લાવર સોઇલ ઉપર ડિપેન્ડેન્ટ રહ્યો તો એ ફ્લાવરનો પ્લાન્ટ સોઇલ ઉપર ડિપેન્ડેન્ટ રહ્યો મીન્સ કે નોન લિવિંગ ઓર્ગેનિઝમ હતો એ નોન લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર ફ્લાવર નો પ્લાન્ટ ડિપેન્ડેન્ટ રહીને ગ્રો થયો તો ગ્રોઈંગ પ્લાન્ટ હતો મીન્સ કે લિવિંગ ઓર્ગેનિઝમ છે મીન્સ બાયોટિક હતો તો બાયોટિક કમ્પોનન્ટ ઓલવેઝ એના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે તો એ બાયોટિક કમ્પોનન્ટ ઉપર જ ડિપેન્ડેન્ટ હોય છે ફ્લાવરિંગ પ્લાન્ટ વાળી વસ્તુ ના ખબર પડે તો આપણે હ્યુમન બીંગ છીએ તો હ્યુમન બીંગ્સ છે આપણે નોર્મલી કોઈ જગ્યાએ જવું હોય તો કોઈ વન પ્લેસ ટુ અધર પ્લેસ બાય વોકિંગ બાય વ્હીકલ આપણે જઈએ છીએ તે આપણે સોઇલ ઉપર ચાલીને જઈએ છીએ તો ત્યારે આપણે સોઇલ ઉપર શું છે ડિપેન્ડેન્ટ છીએ કોઈ એવું નથી કે જેને વિંગ્સ હોય ને ઉડીને જતો રહે તે પોસિબલ નથી તે પોસિબલ નથી ઇટ મીન્સ દેટ કે તમે સોઇલ ઉપર ચાલીને જાઓ છો તો ચાલીને જાઓ છો એનો મીનિંગ કે તમે એના ઉપર ડિપેન્ડેન્ટ છો તો લિવિંગ ઓર્ગેનિઝમ છો તો એ નોન લિવિંગ ઉપર શું થયો ડિપેન્ડેન્ટ થયો એટલે કે ટોટલી જેટલી પણ પ્રોસેસીસ છે બધી જ પ્રોસેસીસ ને તમે બાયોટિક જેટલા હશે લિવિંગ હશે બધા સેના ઉપર ડિપેન્ડ કરતા હશે તો એ બાયોટિક ઉપર ડિપેન્ડ કરશે કરશે ને કરશે બરોબર એની અમુક પ્રોસેસ પણ તમને શો કરી છે એક છે એમનો ગ્રોથ નોર્મલ આપણે જે વાત કરીએ કે સોઇલ અંદર તમને એક પ્લાન્ટ નો ગ્રોથ થયો તો એ ગ્રોથ છે બાય ધ એ બાયોટિક કમ્પોનન્ટ ફોર્મ થાય છે આફ્ટર ધેટ રિપ્રોડક્શન હવે જો રિપ્રોડક્શન છે એ હ્યુમન બીંગ્સ ની અંદર થોડું સેપરેટ હોય છે અને પ્લાન્ટ્સ હોય ને એની અંદર થોડું સેપરેટ હોય જો પ્લાન્ટ્સ હોય ને એની અંદર સ્પોર ફોર્મ થશે આ યાદ રાખજો તમારા ચેપ્ટર નંબર 8 ની અંદર આવશે એ શું કરશે સ્પોર આ સ્પોર ને ફોર્મ કરે છે એ નોર્મલી સ્પોર નો મીનિંગ શું થાય હવે જો તમને એક ફ્લાવર છે સપોઝ આ સોઇલ છે અને આ સોઇલ ની અંદર એક આ ફ્લાવર ફોર્મ થયેલું છે બરોબર હવે આ ફ્લાવર ફોર્મ થયું છે આ ફ્લાવર છે તો આપણે એને આ રીતનો કંઈક શેપ હશે પણ મેઇન પોર્શન છે એનો વચ્ચેનો પોર્શન છે એ પોર્શન છે આની અંદર જેટલા પણ વચ્ચે ડોટ ફોર્મ કર્યા છે એ બધા જ ડોટ એ ડોટ ફોર્મ કર્યા છે બધા જ ડોટ શું છે સ્પોર્સ છે હવે આ વચ્ચે સ્પોર્સ છે એ શું કરશે તો આવા એક નહીં હોય આવા ઘણા બધા સ્પોર હશે કે જે અલગ અલગ હાઇટ ના હશે એટલે કે આપણા જે નોર્મલી ફ્લાવર્સ હોય છે એ અલગ અલગ હાઇટ ના હોય છે તો આ જે સ્પોર છે એ સ્પોર એના પુબર્ટી લેવલ ઉપર આવે બરાબર પુબર્ટી મીન્સ મેચ્યોરિટી ઉપર આવશે
તે મેચ્યોરિટી લેવલ ઉપર આવે ત્યારે શું ફોર્મ કરશે કે આના જે સ્પોર્સ છે ને અહીંથી બ્રેક થશે અને બ્રેક થઈને એ સ્પોર્સ છે એ નીચે પડશે બરોબર તો આ સ્પોર્સ નીચે પડ્યા ઇટ મીન્સ કે ક્યાં આવ્યા સોઇલ ઉપર આવ્યા ઓલસો સોઇલ નથી ચલો સ્પોર્સ છે એ અહીંયા કોઈ બીજો પ્લાન્ટ છે આ બીજા પ્લાન્ટ ઉપર આ સ્પોર્સ છે મૂવ કરે છે તો એક પ્લાન્ટ માંથી બીજા પ્લાન્ટ ની અંદર એ સ્પોર્સ છે શું થયા મૂવ થયા તે સ્પોર મૂવ થયા તો એ બાય ધ સોઇલ ઓર બાય ધ વિન્ડ આ બે પ્રોસેસ ના લીધે શું કરે છે મૂવિંગ ફોર્મ કરે છે તો આ બંને પ્રોસેસ ચેક કરો એક સોઇલ છે બીજું વિન્ડ છે તો એ ચેક કરશો બંને છે ના એક્ઝામ્પલ છે તો એ બાયોટિક કમ્પોનન્ટ ના એક્ઝામ્પલ છે તો આ એ બાયોટિક કમ્પોનન્ટ છે હતા પોતે લિવિંગ ઓર્ગેનિઝમ એટલે બાયોટિક વાળા તે બાયોટિક વાળા છે ના ઉપર ડિપેન્ડેન્ટ થયા તો એ બાયોટિક ઉપર એ પછી રિપ્રોડક્શન હોય કે પછી એનો ગ્રોથ હોય કે ન્યુ ફર્ટિલિટી હોય આ કોઈ પણ પ્રોસેસ હશે બધી જ પ્રોસેસ ની અંદર એ ઓલવેઝ શું ફોર્મ કરે છે તો એ ઓલવેઝ એ બાયોટિક કમ્પોનન્ટ ઉપર ડિપેન્ડેન્ટ હોય છે એટલે કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ જ્યારે પણ એ બાયોટિક ઉપર ડિપેન્ડેન્ટ હોય એટલે કે નોન લિવિંગ ઉપર ડિપેન્ડેન્ટ હોય તો એ બંને ઇન્ટરેક્ટ કરીને જે આખી સિસ્ટમ ફોર્મ કરે છે એ સિસ્ટમ કહે છે તો ઇકોસિસ્ટમ ફોર્મ કરે છે સો એ ગાર્ડન ઇન એન ઇકોસિસ્ટમ તો ગાર્ડન છે એ શું થઈ ગયું ઇકોસિસ્ટમ કારણ કે ગાર્ડન ની અંદર બંને હતા બાયોટિક પણ હતા એ બાયોટિક પણ હતા અને બાયોટિક એ બાયોટિક ઉપર શું હતા ડિપેન્ડેડ હતા સો ગાર્ડન તમારું શું થઈ જાય છે ઇકોસિસ્ટમ અધર ટાઇપ્સ ઓફ ધ ઇકોસિસ્ટમ આર ફોરેસ્ટ ફોરેસ્ટ્રી અંદર પણ આ બધી જ વસ્તુઓ જોવા મળશે ઓલસો પોન્ડ્સ એન્ડ લેક્સ તો આ બધી જ નેચરલ પ્લેસીસ છે નેચરલ પ્લેસીસ ની અંદર જાઓ તમને બધી જ જગ્યાએ જોવા મળશે કે આ બધાની અંદર લિવિંગ ઓર્ગેનિઝમ્સ નોન લિવિંગ ઉપર શું હશે ડિપેન્ડેડ હોય છે These are the natural ecosystems while gardens and crop fields are human made artificial ecosystem હવે જો normally crop fields છે ઓર gardens હવે તમે ઘર ની અંદર કોઈ garden form કરી દીધું તો એ garden ની અંદર જે આપણે અહીંયા વાત કરી હતી એટલી બધી વસ્તુઓ જોવાની મળે પણ એટલું જોવા મળશે તેનો growth જે થાય છે એ growth soil ઉપર dependent હશે એટલે કે એ બાયોટિક વાળો એ બાયોટિક ઉપર ડિપેન્ડેન્ટ તો રહેવાનું છે પણ એ આર્ટિફિશિયલ છે નેચરલી નથી અને આર્ટિફિશિયલ ની અંદર ઇકોસિસ્ટમ જોવા મળશે પણ જે નેચરલ ની અંદર જોવા મળે છે એટલી તમને વધારે જોવા નહીં મળે એમાં માઇનર અમાઉન્ટ ની અંદર તમને કોઈ ઇકોસિસ્ટમ હશે આખી કમ્પ્લીટ થયેલી જોવા મળશે ઓલસો ક્રોપ ફિલ્ડ્સ એટલે કે નોર્મલી આપણા છે ફાર્મ્સ હોય છે ખેતરો છે તો આ બધી જગ્યા એવી છે કે જે આર્ટિફિશિયલ છે કે જે હ્યુમન મેડ છે આપણે બનાવેલી છે એ કોઈ નેચરલી પ્રોસેસ નથી તો એ ટોટલી વસ્તુઓ છે બધી જ કઈ છે તો બાયોટિક વાળા એ બાયોટિક ઉપર ડિપેન્ડેન્ટ રહીને એક સિસ્ટમ બનાવશે અને સિસ્ટમ કઈ છે તો ઇકોસિસ્ટમ ફોર્મ કરે છે આફ્ટર ધેટ એક્ટિવિટી 15.1 તો એમાં યુ માઈટ હેવ સીન એન એક્વેરિયમ લેટ અસ ટ્રાય ટુ ડિઝાઇન વન હવે જો એક્વેરિયમ ની વાત છે અને એક્વેરિયમ ની અંદર ડિટેલમાં શું શું છે એ આપણે ચેક કરવાનું છે What are the things that we need to keep in mind when we create an aquarium? આપણે એક્વેરિયમ ક્રિએટ કરવું છે તો કઈ કઈ વસ્તુ આપણા માઇન્ડ ની અંદર હોવી જોઈએ? નોર્મલ છે કે એક્વેરિયમ હશે તમે એક્વેરિયમ ફોર્મ કરો છો તો એક તમારી પાસે ગ્લાસ બકેટ હોવું જોઈએ એની અંદર વોટર સ્ટોર થઈ શકવો જોઈએ ઓલસો એ વોટર ની અંદર તમે ઓક્સિજન ઇઝીલી પાસ કરી શકવા જોઈએ તો આ બધી જ વસ્તુઓ છે ઓલસો પ્લીઝ ને બધું તો હશે આ બધી જ વસ્તુઓ તમારે પહેલા માઇન્ડ ની અંદર સેટઅપ કરવી પડશે ધ ફિશ વુડ નીડ એ ફ્રી સ્પેસ ફોર સ્વિમિંગ એટલે કે તમારી પાસે કોઈ ફિશ હશે ઇઝીલી સ્વિમ કરી શકે એની પાસે એટલી સ્પેસ રહે એટલી તમારે એની બકેટ ફોર્મ કરવાની થશે વોટર ઓક્સિજન એન્ડ ફૂડ એટલે કે એના માટે વોટર જોશે ઓક્સિજન અને ફૂડ વી કેન પ્રોવાઇડ એ ઓક્સિજન થ્રુ એન ઓક્સિજન પંપ એરેટર અન્ડરલાઈન કરી દેજો ઓક્સિજન પંપ જે છે કે જેનાથી ઓક્સિજન સપ્લાય થાય છે તે ઓક્સિજન પંપ ને શું કહેવાય છે એરેટર એન્ડ ફિશ ફૂડ વિચ ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ ફિશ ફૂડ બધા ખબર છે કે નોર્મલી નાના નાના દાણાઓ મળે છે અને એમાં ફિક્સ એમાઉન્ટ હોય કે દિવસના 4 દાણા કે 5 દાણા જ તમારે નાખવાના લાઈક દે તો એ માર્કેટ ની અંદર અવેલેબલ હશે ઇફ વી એડ અ ફ્યુ એક્વેટિક પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઇટ કેન બીકમ અ સેલ્ફ સસ્ટેનિંગ સિસ્ટમ
अच्छा तो मैंने तो थोड़ा प्लांट्स ना की दियो एक्वाटिक प्लांट्स हो ये एक्वाटिक प्लांट्स नहीं का बीजा थोड़ा घना एनिमल्स ना की दियो पर एनिमल्स ले आवा नहीं पर जे एक्वाटिक कोई ना ना हो ये बदन तुम्हें ऐड कर सको तो एनी जाते जाते जे सेल्फ सफिशिएंट सो बनी जैसे तो एक सिस्टम फॉर्म करे छे। कैन यू थिंक हाउ दिस हैपन दैट एन एक्वेरियम इज एन एग्जांपल ऑफ ह्यूमन मेड इकोसिस्टम એટલે ઈ તો નેચરલી તો એવું હતું પણ એ નેચરલી વસ્તુને આપણે શું કરી ઘરની અંદર લાવ્યા અને ઘરની અંદર એ બધી વસ્તુ અહીંયા અવેલેબલ કરે તે બધી વસ્તુ અવેલેબલ કરી ઈટ મીન્સ કે ઇકોસિસ્ટમ ફોર્મ કરે છે પણ એ ઇકોસિસ્ટમ કોને ફોર્મ કરી તો આપણે બનાવી તો આપણે બનાવી ઈટ મીન્સ કે કે છે આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ ફોર્મ કરે છે। કેન વી લીવ ધ એક્વેરિયમ એઝ સચ આફ્ટર વી સેટ ઈટ અપ હવે નોર્મલી વિચારો કે આપણે એક્વેરિયમ ને એમના મૂકી શકીએ જસ્ટ બી આપણે આફ્ટર કમ્પ્લીટ સેટઅપ કરી દીધું છે પછી why does it have to be cleaned once in a while એટલે કે એકવાર આપણે સેટઅપ કરી દીધું પછી મૂકી ન દેવું એકવાર તમે સેટઅપ કરી દો પછી તમારે આફ્ટર અ વીક આફ્ટર 15 ડેઝ તમારે શું કરવું પડે આખું સાફ કરવું પડે છે તો આખું સાફ કરો છે એનો મીનિંગ કે તમારે ને થોડા થોડા ટાઈમ ઉપર શું કરવું પડશે ક્લીન અપ કરવું પડે છે। એન એક્વેરિયમ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ હ્યુમન મેડ ઇકોસિસ્ટમ છે હવે હ્યુમન મેડ ઇકોસિસ્ટમ છે એટલા માટે આપણે શું કરવું પડે છે કન્ટિન્યુઅસલી સાફ કરવું પડશે નેચરલી હશે ને તે બાય ધ નેચરલ પ્રોસેસિસ બાય ધ ડીકમ્પોઝિશન્સ એ શું થઈ જશે ક્લીન અપ થતું જશે। ડુ વી હેવ ટુ ક્લીન પોન્ડ્સ ઓર લેક્સ ઇન સેમ મેનર વિચારો તો કે આપણે પોન્ડ્સ ને લેક રાઈ રીતે સાફ કરીએ છે જે રીતે આપણે એક્વેરિયમ ને સાફ કરીએ રીતે તો ના તો એક્વેરિયમ ને જે રીતે સાફ કરીએ છે એ રીતે ઓલાન સાફ નથી કરતા એનો મીનિંગ કે નેચરલ વસ્તુ હતી તો નેચરલી રીતે એની પ્રોસેસ થી એના ડીકમ્પોઝિશન થી સાફ થઈ જાય છે પણ આ હ્યુમન મેડ હતી આર્ટિફિશિયલ હતી એટલા માટે એને શું કરવું પડે આપણે સાફ કરવી પડે છે। નાઉ વી હેવ સીન ઇન અર્લિયર ક્લાસીસ ધેટ ઓર્ગેનિઝમ્સ કેન બી ગ્રુપ્ડ એઝ પ્રોડ્યુસર્સ કન્ઝ્યુમર્સ એન્ડ ડીકમ્પોઝર્સ એકોર્ડિંગ ટુ ધ મેનર ઇન વિચ ધે ઓબટેન ધેર સસ્ટેનન્સ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ है नॉर्मल से कि आपड़े आपकी सिस्टम जे छे ए टोटली चार वस्तुओं थी चाले छे એમાં પહેલી એક છે પ્રોડ્યુસર પ્રોડ્યુસર ઇટ મીન્સ કે શું કરે છે ફૂડ ને પ્રોડ્યુસ કરે છે આ ફૂડ પ્રોડ્યુસ કરવા માટે તમને નોર્મલી ચેક કરો તો તમારી પાસે પ્લાન્ટ્સ હોય છે ટ્રીસ છે તો જે બધાનો આપણે એઝ અ ફૂડ યુઝ કરીએ છીએ તો એ ફૂડ એને શું કહેવાય છે પ્રોડ્યુસર્સ જો પ્રોડ્યુસર્સ કમ્પ્લીટ થઈ જાય પછી આવશે કન્ઝ્યુમર્સ જો કન્ઝ્યુમર્સ છે શું કરશે તો આ ફૂડ ઉપર ડિપેન્ડેડ હશે તે ફૂડ જેને પ્રોડ્યુસ કર્યું છે પ્રોડ્યુસર ઉપર ડિપેન્ડેડ થઈને આ કન્ઝ્યુમર્સ શું કરશે એ ફૂડને કન્ઝ્યુમ કરે છે તો કન્ઝ્યુમર છે એના પછી ડીકમ્પોઝર ડીકમ્પોઝર નું કામ શું હોય તો એ કન્ઝ્યુમર પાસેથી પણ શું કરે છે ફૂડ ને ડીકમ્પોઝ કરી નાખશે એની પાસેથી ફૂડ લઈને શું કરે એને ડીકમ્પોઝ કરી દેશે હવે જો આ ફૂડ ને ડીકમ્પોઝ કરવાનું કામ મેઇનલી જે ફૂડ છે એને ડીકમ્પોઝ કરવાનું કામ મેઇનલી કોનું હોય છે તો જેટલા પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે આ માઇક્રો ઓર્ગેનિઝમ્સ નું કામ શું હોય કે ફૂડ ને શું કરે છે ડીકમ્પોઝ કરે છે સપોઝ લો કો કે તમારી પાસે કોઈ કાવ છે તો એ કાવે શું કર્યું તો પ્રોડ્યુસર પાસેથી ફૂડ છે એને ગેઇન કર્યું ઇટ મીન્સ કોઈ પ્લાન્ટ હતા એની પાસેથી એ ફૂડ ને ગેઇન કરી લીધું હવે કાવે ફૂડ ગેઇન કર્યું પછી સપોઝ કાવ છે એની ડેથ થઈ ગઈ તો એ કાવ મરી જશે તો ત્યાં બધા જ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કાવ ઉપર પહોંચી જશે અને કાવ ઉપર પહોંચીને એનું શું કરવું પડશે ડીકમ્પોઝિશન ફોર્મ કરશે અને ડીકમ્પોઝિશન ફોર્મ કરશે એટલે સ્કેની અંદરથી જેટલું પણ એને ફૂડ એને ગ્લુકોઝ મળતું હોય ને માઇક્રો ઓર્ગેનિઝમ્સ ને એટલો માઇક્રો ઓર્ગેનિઝમ શું કરશે ફૂડ ને સ્ટોર કરશે તો એ જેટલી વસ્તુઓ સ્ટોર કરે છે ઇટ મીન્સ ધેટ કે માઇક્રો ઓર્ગેનિઝમ શું કરે છે આના ઉપર રિએક્શન ફોર્મ કરે છે અને રિએક્શન છે કોણ કહી કહેવાય તો ડીકમ્પોઝર ફોર્મ કરી દે હવે આની અંદર ચેક કરો પ્રોડ્યુસર નું કામ હતું ફૂડ બનાવવાનું કન્ઝ્યુમર નું કામ હતું પ્રોડ્યુસર પાસેથી ફૂડ લેવાનું અને એના પછી ડીકમ્પોઝર તો એ શું કરતો હતો કન્ઝ્યુમર ઉપર ડિપેન્ડેન્ટ ઇટ મીન્સ કે જેના ઉપર જે રીતે ડિપેન્ડેન્ટ છે એના વાઇઝ એની કેટેગરી મેને શું કર્યા છે સેપરેટ કર્યા છે। લેટ અસ રિકોલ વોટ વી હેવ લર્ન્ડ થ્રુ
The self-sustaining ecosystem created by us above. आज रीतनी ecosystem जे आपड़े form करी थी अबव, आ रीतने, producer, consumers, decomposers, तो एना जे, जे ecosystem form करी थी एना recall करी है, which organisms can make organic compound like sugar and starch from the inorganic substances using the radiant energy of sun in presence of chlorophyll. नॉर्मल से क्लोरोफिल फूड से बना हुआ है तो कोई पण प्लांट से ने एनी अंदर सो होवो जोईए क्लोरोफिल प्रेजेंट होवो जोईए. હવે જો ક્લોરોફિલ એની અંદર પ્રેઝન્ટ હશે તો એના ઉપર ફોટોસિન્થેસિસ રિએક્શન ફોર્મ થશે. હવે જો ફોટોસિન્થેસિસ રિએક્શન ફોર્મ કરવી છે ઈટ મીન્સ કે એની પાસે કોણ હોવું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ હોવો જોઈએ અને વોટર હોવું જોઈએ. હવે આ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર છે તો આ બંને કમ્બાઈન થશે અને આપણને શું આપશે? ધેટ C6H12O6 ઈટ મીન્સ ધેટ ગ્લુકોઝ. હવે આ ગ્લુકોઝ આપણો એ જોયો છે આપણને ઓક્સિજન પણ આપશે. તો આનો મીનિંગ કે આ બંનેને રિએક્ટ કરવા માટે કોઈ પણ પ્લાન્ટની અંદર શું હોવું જોઈએ? ક્લોરોફિલ હોવું જોઈએ. તો એ શું બનાવશે? ગ્લુકોઝ બનાવશે. અને આ જ ગ્લુકોઝનો આપણે યુઝ કરીએ છીએ ફોર ધ પ્રોસેસ ઓફ અવર ફૂડ અથવા તો ગ્રોથ. પણ મેઈન વસ્તુ કે અહીંયા વિચારો કે આ CO2 અને H2O નોર્મલી આપણે ભેગા કરીએ ને તો નથી થતા, અને ભેગા કરો તો એ કોઈ વોટર એસિડ છે એને ફોર્મ કરે છે. હવે વોટર એસિડ ફોર્મ કરતો હોય તો એનો તો આપણે ફૂડ તરીકે યુઝ ના કરી શકીએ, પણ એની પાસે રેડિયન્ટ એનર્જી આવી એટલે કે યુવી લાઇટ સોડી હાયર એનર્જી એને મળે છે સનમાંથી, તેવી રેડિયન્ટ એનર્જી મળશે ઇન પ્રેઝન્સ ઓફ ક્લોરોફિલ. આ બંને વસ્તુ અવેલેબલ હશે તો શું બને છે? તો સ્ટાર્ચ ઓર સુગર જેવી કોઈ પણ વસ્તુ છે અથવા તો ગ્લુકોઝ છે એને ફોર્મ કરી આપે છે. ઓલ ગ્રીન પ્લાન્ટ્સ એન્ડ સર્ટેન બેક્ટેરિયાસ વિચ કેન પ્રોડ્યુસ ફૂડ બાય ધ ફોટોસિન્થેસિસ. જો બધા ગ્રીન પ્લાન્ટ્સ તો છે તે, પણ અમુક એવા બેક્ટેરિયા છે એ પણ ફોટોસિન્થેસિસ ફોર્મ કરે છે બીકોઝ એમના બોડીની અંદર ક્લોરોફિલનું સ્ટ્રક્ચર અવેલેબલ છે. હવે એ બેક્ટેરિયા કયા છે? તમારે 12th સાયન્સમાં આવશે ઇન બાયોલોજી, બરોબર. પણ અત્યારે એ યાદ રાખવાનું છે ખાલી પ્લાન્ટ્સ એકલા નથી પણ થોડા બેક્ટેરિયા પણ છે કે જે બેક્ટેરિયા શું કરે છે? ફોટોસિન્થેસિસ ફોર્મ કરે છે. એન્ડ કમ અંડર ધીસ એન્ડ આર ધ પોડ એઝ ધ પ્રોડ્યુસર્સ. એટલે કે આ લોકો જે ફોટોસિન્થેસિસ ફોર્મ કરીને પોતાનો ફૂડ રેડી કર્યું છે, એટલે કે ગ્લુકોઝ સુગર સ્ટાર્ચ આ બધું જેને ફોર્મ કર્યું છે, તો આ બધી વસ્તુઓ જેને ફોર્મ કરી એ બધા જ શું ફોર્મ થાય છે? તો એ પ્રોડ્યુસર્સ ક્રિએટ થાય છે. ઓર્ગેનિઝમ્સ ડિપેન્ડ ઓન ધ પ્રોડ્યુસર્સ આઈધર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ફોર ધેર સસ્ટેનન્સ. હવે જો નોર્મલી આ કન્ઝ્યુમર્સની વાત કરી તો કન્ઝ્યુમર્સ ડાયરેક્ટલી પણ પ્રોડ્યુસર્સ જોડે કનેક્ટેડ છે, અથવા તો હું ડીકમ્પોઝર કહું તો ડીકમ્પોઝર કન્ઝ્યુમર જોડે છે. ઇટ મીન્સ ઇનડાયરેક્ટલી કોની જોડે છે? પ્રોડ્યુસર જોડે. તો પ્રોડ્યુસર્સ છે એના ઉપર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ઘણા બધા ફૂડ સસ્ટેનન્સ છે એ ડિપેન્ડેન્ટ હોય છે. ધીસ ઓર્ગેનિઝમ્સ વિચ કન્ઝ્યુમ્સ ધ ફૂડ પ્રોડ્યુસ્ડ આઈધર ડાયરેક્ટલી ફ્રોમ ધ પ્રોડ્યુસર્સ ઓર ઇનડાયરેક્ટલી બાય ધ ફીડિંગ ઓન ધ અધર કન્ઝ્યુમર્સ આર ધ કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સ છે ડાયરેક્ટલી, એટલે કે આ પ્રોડ્યુસરે જે ફૂડ ક્રિએટ કર્યું એના ઉપર ડાયરેક્ટલી કોણ આવી ગયો? કન્ઝ્યુમર આવી ગયો. હવે સપોઝ આ કન્ઝ્યુમર ડાયરેક્ટલી આવ્યો, પણ હું ડીકમ્પોઝરની વાત કરું તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે સપોઝ, તો માઇક્રો ઓર્ગેનિઝમ્સ ડાયરેક્ટલી પ્રોડ્યુસર પાસે ન જઈ શકતા, તો એ શું કરશે? તો જે કન્ઝ્યુમર હતો એની પાસે જઈને એનો ફૂડ છે એ શું કરશે? કન્ઝ્યુમ કરશે. એન્ડ કન્ઝ્યુમર્સ કેન બી ક્લાસ વેરિયસલી એઝ જો કન્ઝ્યુમર્સ છે એની પાસે અલગ અલગ ક્લાસીસ છે. એમાં ફર્સ્ટ છે ધેટ હર્બીવરસ. જો હર્બીવરસ છે એ મેઇનલી ફૂડ સેમાંથી લેતા હોય, પ્લાન્ટ્સમાંથી લેતા હોય. આફ્ટર ધેટ કાર્નિવરસ, ઓમ્નિવરસ એન્ડ પેરાસાઇટ્સ. જો પેરાસાઇટ્સ છે ઇટ મીન્સ ધેટ કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ થયા એ ડીકમ્પોઝર છે એના જેવું વર્કિંગ કરશે, પણ એટલા બધા એને અલગ કેટેગરીમાં નથી રાખતા કારણ કે એક પ્રકારના કન્ઝ્યુમર જ છે, બીજા પાસેથી ફૂડને શું કરે છે? ગેઇન કરે છે. આફ્ટર ધેટ તમે ચેક કરો તો હર્બીવરસ તો એ પ્લાન્ટમાંથી ડિપેન્ડેન્ટ હોય છે, એના પછી કાર્નિવરસ, તો કાર્નિવરસ છે શું કરશે? તો એ નોર્મલી આપણે કહીએ માંસાહારી, તેનો પ્રો મીટર છે ઇટ મીન્સ કે કાવ હતી, તો કાવ છે હર્બીવરસ છે કે જે પ્લાન્ટ ઉપર ડિપેન્ડેન્ટ હતી, પણ કોઈ લાયન હતો લાયન ગ્રાસને નહીં ખાય કે પ્લાન્ટ્સને નહીં ખાય, એ કોને ખાશે? કાવને ખાશે.
તો એક કાર્બને ખાઈ છે ઇટ મીન્સ ધેટ કે શું થઈ ગયો તો એ કાર્નિવોરસ ફોર્મ થશે કાર્નિવોરસ એટલે કે કન્ટિન્યુઅસલી કોઈ એનિમલ ને જ કિલ કરીને શું કરતો હોય પોતાનું ફૂડ ગેઇન કરતો આફ્ટર ધેટ ઓમ્નિવોરસ ઓમ્નિવોરસ નો મીનિંગ કે એ બંને ઉપર ડિપેન્ડેડ હોય એટલે કે પ્રોડ્યુસર ઉપર ડિપેન્ડેડ હોય અને મીટ એ ખાતો બે એટલે કે પ્લાન્ટ્સ ને ખાશે અને બીજા કોને ખાશે તો કોઈ એનિમલ્સ હશે એને પણ ખાય નોર્મલ હ્યુમન બીંગ્સ છે એ ઓમ્નિવોરસ ની અંદર તમે મૂકી શકો એન્ડ પેરાસાઇટ્સ એ તો હમણાં વાત કરી નાઉ કેન યુ ગિવ ધ એક્ઝામ્પલ ફોર ઈચ ઓફ ધીસ કેટેગરીઝ ઓફ ધ કન્ઝ્યુમર્સ એટલે કે જે કન્ઝ્યુમર્સ ની આપણે અત્યારે ડિટેલ માં વાત કરી એના એક એક એક્ઝામ્પલ્સ તમારે આપવાના છે પણ એક્ઝામ્પલ્સ ઓલરેડી તમને આપ્યા છે ચેક કરો ઇમેજિન ધ સિચ્યુએશન્સ વેર યુ ડુ નોટ ક્લીન The aquarium and some fishes and plants have died. અને આપણે તમે જાણો તમે પોતાનું એક્વેરિયમ બનાવી દીધું પણ એ એક્વેરિયમ છે એને સાફ ન કર્યું એટલે અમુક જે પ્લાન્ટ હતો અંદર ના એ અથવા તો કોઈ ફિશ હતી એ શું થઈ જશે મરી જશે Have you ever thought what happened when an organism died? કોઈ પણ ઓર્ગેનિઝમ મરી ગયું એટલે શું થશે તો આપણને ખબર છે કોઈ પણ ઓર્ગેનિઝમ મરી જશે ઇટ મીન્સ ધેટ કે એનું ડીકમ્પોઝિશન ફોર્મ થવાનું સ્ટાર્ટ થઈ જશે The microorganisms comprising bacteria and fungi break down the dead remain and waste product of organism. એટલે કે fungi છે જેસે અહીં fungus છે એ fungus છે એ પોતાનો food gain કરશે કોઈ પણ મરી ગયો છે એમાંથી also કોઈ bacteria છે means microorganisms છે એનું decomposition start કરી આપશે These microorganisms are the decomposers and they break down the complex organic substances into simple organic substances that go into the soil and are used up for more by the plants. હવે જો નોર્મલ છે કે સપોઝ કોઈ કાવ છે હવે આ કાવ મરી ગઈ તો એ સોઇલ ઉપર જશે સોઇલ ઉપર જશે એટલે કે કાવનું આખું બોડી સ્ટ્રક્ચર જે છે એ બોડી સ્ટ્રક્ચર ની અંદર ઘણા બધા કમ્પોનન્ટ્સ એવા છે કે જે કોમ્પ્લેક્સ હશે હું કોમ્પ્લેક્સ રિલેટેડ એક વાત કહું તો તમારી પાસે સપોઝ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ છે મીન્સ તમારી પાસે C6H12O6 તો આનું આખું સ્ટ્રક્ચર ચેક કરો તો આખું સ્ટ્રક્ચર કેવું છે કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સ એટલા માટે છે કારણ કે કાર્બન છે ઓક્સિજન છે હાઇડ્રોજન છે આમાંથી એક પોઝિટિવ છે બે નેગેટિવ છે તો એક પોઝિટિવ ચાર્જ નો હોય બે નેગેટિવ ચાર્જ નો હોય બધાને શું કહેવાય કોમ્પ્લેક્સ સોલ્ટ આ ઓલરેડી આપણે સેકન્ડ ચેપ્ટર માં એસિડેશન સોલ્ટ માં શીખાતા તો આ જે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એનો એ ડીકમ્પોઝર શું કરશે તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ને સિમ્પલ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ની અંદર કન્વર્ટ કરીને ક્યાં લઈ જશે સોઇલ માં હવે સોઇલ માં લઈ જાય મીન્સ કે સોઇલ ની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ ને વધારશે તો એ ઇન્ગ્રેડિયન્ટ્સ વધારે એટલે બીજા કોઈ પણ પ્લાન્ટ્સ હશે એને શું કરશે તો એ યુઝફુલ થશે ફોર ધેર ગ્રોથ And what will happen to the garbage in dead animals and plants in their absence? હવે જો આ બધા ન હોય માઇક્રોઓર્ગેનિઝમ્સ ને તો કોઈ પણ ગાર્બેજીસ છે ઓલસો કોઈ ડેડ માં બોડી છે તો પછી કોઈ એનિમલ છે એનું ડેડ થઈ ગઈ છે તો આ બધાનું શું થતું જો માઇક્રોઓર્ગેનિઝમ હોત જ નહીં તો વિથ ધ નેચરલ રિપ્લેનિશમેન્ટ ઓફ ધ સોઇલ ટેક પ્લેસ એટલે કે જે મટીરિયલ્સ જે કોમ્પ્લેક્સ હતા એમાંથી સિમ્પલમાં કન્વર્ટ કરીને જે સોઇલમાં નાખ્યા તો એ કોમ્પ્લેક્સ સિમ્પલમાં કન્વર્ટ કરીને સોઇલની અંદર નાખીને બીજા પ્લાન્ટ્સમાં તો યુઝફુલ કે રહે પોસિબલ થઈ શકતું નહીં ઇવન ઇફ ડીકમ્પોઝર્સ આર નોટ ધેર જો ડીકમ્પોઝર્સ પણ ન હોત તો આ વસ્તુઓ પોસિબલ થઈ શકતી નહીં ઓલસો એ ડીકમ્પોઝર્સ ના હોત ને તો કોઈ પણ બોડી છે એનું ડીકમ્પોઝિશન ફોર્મ ના થતું એટલે એસિડિટી એમનામ જ પડ્યું હતું નોર્મલી છે બોડી કોઈ પણ એમનામ પેટું રહે ડેડ બોડી છે કાવ બોડી એમનામ પેટું રહી હોય તો અત્યાર સુધીમાં જેવા ઘણા બધા એનિમલ્સ મરી ગયા તો એટલા બધા એનિમલ્સ મરી ગયા એમની ડેડ બોડી જો ડીકમ્પોઝ ના થઈ હોત તો એ એસિડિટી સોઇલ ઉપર જ રહે અને એમાંથી કોઈ પણ મટીરિયલ જે અત્યારે આપણને બાય ધ ઇકોસિસ્ટમ મળે છે એ વસ્તુઓ પોસિબલ થઈ શકતી નહીં જો એક્ટિવિટી 15.2 છે એમાં વાઇલ ક્રિએટિંગ એન એક્વેરિયમ Did you take care not to put an aquatic animal which would eat others? તમે એક્વેરિયમ ફોર્મ કરો છો એટલે ઓબ્વિયસ છે કે તમે એક્વેરિયમ ની અંદર એવું કોઈ એનિમલ નહીં મૂકો કે જે બીજા એનિમલને ખાઈ જાય
व्हाट वुड हैव हैपेंड अदरवाइज सो कदाच मई को तो सुधर तो मई को तो થોડાક ટાઈમમાં ચેક કરીએ તો તેની અંદર એક પણ માર્ક્સ લ્યો કે એક પણ પ્લાન્ટ્સ કે એવું કઈ વસ્તુઓ રહેતી નહીં મેક અ ગ્રુપ એન્ડ ડિસ્કસ હાઉ ઈચ ઓફ ધ અબોવ ગ્રુપ્સ ઓફ ધ ઓર્ગેનિઝમ્સ આર ડિપેન્ડન્ટ ઇન ઓન એન ઈચ અધર નોર્મલી આ વસ્તુ આપણે પહેલા કરેલી છે કે કયા ઓમ્નિવરસ છે કાર્નિવરસ છે હર્બીવરસ છે તો આ બધા કઈ રીતના એકબીજા પછી એકબીજા ચેઇનની અંદર કઈ રીતના ફોર્મ થયેલા છે આપણને ખબર છે એટલે કઈ ફોર્મ કરવાની જરૂર નથી Write an aquatic organisms in order of who eat whom and from a chain at least three steps. आ chain form करवानी है जरूर नहीं। हाँ, तुम्हारे knowledge में ले करो ये जो तुम कर ही सको। इन्हें आई वस्तु उत्से नहीं। इले don't worry, पर ऐसी खबर हुई जो है कि एक व्यक्ति बीजा ऊपर dependent है। कहीं कोई पढ़ है aquatic हो एक है और soil हो। Would you consider any one group of organism to be a primary importance? Why or why not? मतलब कोई पर ने primary importance आप ही सबको के नहीं primary importance आप it means के main थे जो वो normal को main थे क्यों ना main तो मारा मारते हूँ human being चोद मारा मारते producer छह main छह लेकिन आप मारा मारते सोचते जो primary source थे तो तुम्हारो aquatic कोई पर plant छह के नहीं मेरा मारते कोई primary थसे के नहीं थे थसे तो कहीं नहीं थे थसे तो एनी अदर पण एक्वेटिक प्लांट्स असे इम्पॉर्टंट होय छे ऑल्सो त्या कार्निवरस नी टोटल स्ट्रेंथ चेक करो ते कार्निवरस नी स्ट्रेंथ छे बहुत ज वधारे छे एनो रीजन छे के इन सॉइल जे आपणने जेटला पण प्लांट्स माथी फूड मळी शके छे एटली वस्तु इन एक्वेरियम ऑर इन પોન્ડ્સ લેક સી આ બધાની અંદર એટલી બધી વસ્તુઓ મળી શકતી નથી અને નોર્મલી એટલી બધી વસ્તુઓ નથી મળતી એનો મીનિંગ કે એક વોટરની અંદર છે ત્યાં એટલો સફિશિયન્ટલી ઓક્સિજન નથી મળતો એટલી સફિશિયન્ટલી સનલાઇટ નથી મળતી સો એ ફોટોસિન્થેસિસ ફોર્મ કરીને પોતાનું ફૂડ જાતે નથી બનાવી શકતા અને બનાવશે તો એ પણ કેવું છે માઇનોર એમાઉન્ટમાં બનાવશે અને માઇનોર એમાઉન્ટનું ફૂડ છે તો એટલામાં આખું ગ્રુપ એનો સસ્ટેન નહીં થઈ શકે તે સસ્ટેન કરવા માટે એ શું કરે છે કાર્નિવરસ ની કેટેગરી ની અંદર એડ થાય છે ઓકે તો આ હતી આખી ડિટેલ અબાઉટ ધ ઇકોસિસ્ટમ